આપણે જોતા આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીના નેતા કોંગ્રેસના કાર્યક્રમમાં નથી જતા અને કોંગ્રેસના નેતા ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં નથી જતા કારણ કે બંનેની વિચારધારા અને રાજનીતિમાં તફાવત છે જો બંને રાજકીય પાર્ટીના નેતા એકબીજાના વિરુદ્ધ પાર્ટીના કાર્યક્રમમાં જાય છે તો તેમની પરિસ્થિતિ ડામાડોળ થઈ જાય છે જૂના ઉદાહરણો આપણે જોયા છે પણ નવું ઉદાહરણ હવે સામે આવ્યું છે વડોદરાથી કે જ્યાં વરિષ્ઠ નેતા આરએસએસના કાર્યક્રમમાં પહોંચી ગયા હતા જેની પક્ષને જાણ થતા તેમને બરતરફ કરી દેવામાં આવ્યા છે કોણ છે એ નેતા અને શા માટે આરએસએસના કાર્યક્રમમાં પહોંચ્યા હતા વિસ્તારથી સમજીએ નમસ્કાર જમાવટ સાથે હું સમીર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પોતાની વિચારધારા મુજબ રાજનીતિ કરે છે ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે હિન્દુ ધર્મ અને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી અને કાર્ય કરે છે એવામાં વડોદરાથી સમાચાર આવ્યા કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં પહોંચ્યા હતા જેની કારણે પ્રદેશને આ વસ્તુની જાણ થઈ અને કોંગ્રેસે તેમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે વિગતથી વાત કરીએ તો આરએસએસના પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટનમાં કોંગ્રેસના નેતા સુરેશ પટેલ પહોંચ્યા હતા તેમણે અતિથિ વિશેષ તરીકે કાર્યક્રમમાં હાજરી આપી હતી કોંગ્રેસના જિલ્લા કક્ષાના મોટા નેતાએ આરએસએસના કાર્યક્રમમાં ન માત્ર હાજરી આપી પરંતુ કાર્યક્રમમાં પ્રવચન પણ આપતા આ વાત કોંગ્રેસના પ્રદેશ સુધી પહોંચી ગઈ હતી જેના કારણે પ્રદેશે તેમને સસ્પેન્ડ કરી દીધા છે જ્યારે પત્રકાર મિત્રોએ સુરેશ પટેલનો પક્ષ જાણવા માટે પ્રયાસ કર્યો હતો ત્યારે તેમણે જણાવ્યું હતું કે હું તો પહેલેથી રાષ્ટ્રપ્રેમી જ રહ્યો છું અને ધાર્મિક માણસ રહ્યો છું મારા વિસ્તારના લોકો મને વિવિધ કાર્યક્રમમાં આમંત્રિત કરતા આવ્યા છે તેમ આરએસએસે પણ મને કાર્યક્રમની અંદર આમંત્રિત કર્યો હતો જેનું માન રાખી અને હું કાર્યક્રમમાં ગયો હતો પાર્ટી સાથે મેં કોઈ ગુનો નથી કર્યો હું તો ત્રણ પેઢીથી કોંગ્રેસમાં જોડાયેલો છું બધા નેતા જે હોય છે પાર્ટીમાં ગુનો કરતા હોય છે છતાં પણ તેમની સામે કોઈ કાર્યવાહી નથી થતી મેં તો કોઈ મોટો ગુનો પણ નથી કર્યો કે મને સસ્પેન્ડ કરી નાખવામાં આવે તો આ નેતા કે જે કોંગ્રેસના છે છતાં પણ આરએસએસની સંસ્થામાં એટલે કે આરએસએસનો જે કાર્યક્રમ હતો તેમાં ગયા હતા અને પ્રદેશ કોંગ્રેસે તેમને હાંકી કાઢ્યા હતા વધારે સમાચાર માટે જમાવટ સાથે જોડાયેલા રહો યુટ્યુબ પર અમને સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર લાઇક કરો અને જીવનની અંદર જમાવટ કરો ધન્યવાદ